છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વિસ્તારોમાં આવેલા જંબા ગામના કલાસિયા ફળિયામાં પાણી માટે વલખા પાણી પુરવઠા દ્વારા ફિલ્ટર પાણીનો સંપ અને વસમો દ્વારા નરસે જળ બનાવવામાં આવે છે, પરંતુ પાણી આવતું નથી. ફળિયામાં માત્ર એક હેરપંપ છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ પાણીના તર ઊંડા જતા પાણી માટે વલખા મારી રહ્યા છે. નસવાડી તાલુકાના જાંબા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા ફિલ્ટર પાણીના સંપ બનાવવામાં આવ્યો છે અને વાસમો દ્વારા નળસે જળ ઘરે ઘરે બનાવવામાં આવ્યા છે, પરંતુ પાણી આવતું નથી. કલાશિયા ફરિયામાં માત્ર એક હેન્ડપંપ છે, ત્યાં આ ફરિયાના લોકોને પાણી લેવા માટે જવું પડે છે. હાલ તો ઉનાળાની શરૂઆત થતાં જ પાણીના તર ઊંડા ઉતરી ગયા, તેને લઈને ગામની મહિલાઓને પાણી બે બે કલાક લાઇનમાં ઊભા રહીને રહેવું પડે છે. અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જાંબા ગામમાં નળસે જળ બનાવવામાં આવ્યો, પણ તેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે નળસે જળ ઘરે ઘરે બનાવવામાં આવ્યા તો છે, પરંતુ તેને કનેક્શન આપવામાં આવ્યું જ નથી. તેને લઈને સરપંચ દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. આ જાંબા ગામના લોકોની માંગ ઉઠી છે, વહેલામાં વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે. અલ્લારખા પઠાણ, જેડેશ ટીવી, નસવાડી. જાંબા ગામ કવચ્છા ફળિયા ટાંકો બનાવ્યો, ફિલ્ટર પાણી આ પણ ટાંકામાં પાણી પહોંચતું નથી. નળ બી ઘેરે ઘેરે મેલા, પણ નળમાં બી પાણી નહીં આવતું. અને બોરિંગ આમ તો બોરિંગમાં બી પાણી એટલું એટલું રહ્યું. ઉનાળો આવ્યો, ઢોર બી માણસ બી તરસું મરે. સરકારને જણાવવાનું છે અમારે કે પાણી સુવિધા